અને પેલા રેડિયોમાં આપણે પ્રિઝમ વિશે શીખી ગયા અને પ્રિઝમ સમીકરણના સરળ કરી દીધું. આજના વિડિયોમાં એ વિચલન કો કઈ કઈ ભૌતિક રાશિઓ પર અને કઈ કઈ રીતે આધારિત છે એના વિશે ચર્ચા કરીશું. ટેક્સ્ટબુકમાં જે માહિતી છે બહુ લિમિટેડ માહિતી છે પ્રિઝમના બાબતે, અને મોટાભાગના આસ્પેક્ટ છે એ પ્રેક્ટિકલ પરથી મળેલા છે, તો એની પણ આજે ડિટેલમાં ચર્ચા કરીશું. તો વિચલન કો ડેલ્ટા જેનો છેલ્લા વિડિયોમાં આપણે સમીકરણ દેવું હતું એ શું હતું? ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ ઈ માઇનસ એ. જ્યાં ડેલ્ટા કુલ વિચલન, આઈ શું છે તો કે આપાત કોણ, ઈ શું છે તો કે નિર્ગમન કોણ, અને એ શું છે તો કે પ્રિઝમ કોણ. એ શું છે? પ્રિઝમ કોણ. હવે છે નોંધ લખજો, વિડિયો જ્યારે પૂરો થઈ જાય ત્યારે વિડિયોને પોઝ કરીને જે નોંધના મુદ્દા છે એ તમારી ફેરબુકમાં ઉતારી લેજો. નોંધનું ટાઇટલ છે વિચલન કોણ, નીચેની ભૌતિક રાશિઓ પર આધારિત છે. આ બધા જ મુદ્દા કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આની પ્રોપર નોંધ લેજો. એમાં પહેલી ભૌતિક રાશિ છે પ્રિઝમ નો વક્રીભવનાંક. પ્રિઝમ જે દ્રવ્યનું બનેલું છે એ દ્રવ્યનો વક્રીભવનાંક જેમ વધારે એમ વિચલન વધારે. તો આપણે લખ્યું કે વિચલન કોણ નીચેની ભૌતિક રાશિઓ પર આધારિત છે, તો કઈ રીતે આધારિત છે? પ્રિઝમનો વક્રીભવનાંક સંજ્ઞા છે ઈટા. નીચે લખવાનો દાખલા તરીકે જેમ ઈટા વધે, જેમ વક્રીભવનાંક વધે, તેમ કુલ વિચલન પણ વધે. જેમ વક્રીભવનાંક વધે એમ વધે કુલ વિચલન પણ વધે. બીજો મુદ્દો છે પ્રિઝમ કોણ, જેની સંજ્ઞા છે કેપિટલ. બહુ ઓછી ટેક્સ્ટબુકમાં માહિતી આવેલ છે, બહુ ઓછા રેફરન્સમાં માહિતી હશે કે પ્રિઝમ કોણ પર આધારિત છે. કઈ રીતે? તો કે દાખલા તરીકે જેમ પ્રિઝમ કોણ વધશે એમ પણ વિચલન વધશે. ઓછે વિદ્યાર્થીઓને કદાચ ડાઉટ થાય કે સર સમીકરણ તો કઈ ગલત થયે છે. અહીંયા તમે જોઈ શકો છો કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ ઈ માઇનસ એ. તો વાસ્તવમાં પ્રિઝમ કોણ બાદ થાય છે તો પ્રિઝમ કોણ વધવાથી વિચલન વધે કે? પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે પ્રિઝમ છે, પ્રિઝમ જો એમાં તમે એની વેલ્યુ ચેન્જ કરશો તો સ્વાભાવિક છે આઈ અને ઈની વેલ્યુ પણ ચેન્જ થશે બધા, સમજો છો? તો પ્રાયોગિક એક્સપેરિમેન્ટ એવા કહેશે કે જેમ પ્રિઝમ કોણમાં વધારો થાય એમ વિચલનમાં પણ શું થશે તો કે વધારો થશે. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો, આ મુદ્દા પર આધારિત એઆઈબીએમટીમાં પ્રશ્ન પૂછાઈ ગયો. ત્રીજો મુદ્દો છે આપાત પ્રકાશની તરંગ લંબાઈ પર આધારિત છે. સંજ્ઞા તમે જાણો છો લેમડા, બરાબર. કઈ રીતે? તો નીચે લખવાનો દાખલા તરીકે લેમડા જેમ વધે એમ વિચલન ઘટે. તેનો મતલબ કે બેને વ્યસ્ત થતો શું છે? આ પેલા જે ભૌતિક રાશિ આપણે જોઈ હતી એને કેવો સંબંધ છે સમપ્રમાણમાં? ઈટા વધે તો નોકરી ભાવના વધે એમ વિચલન વધે, પ્રિઝમ કોણ વધે એમ વિચલન વધે, પણ અહીંયા જેમ લેમડા વધે એમ વિચલન ઘટે. તમે દસમા ધોરણના વિજ્ઞાનમાં શીખી ગયા શ્વેત પ્રકાશનું વિભાજન થાય તો એ મૂળભૂત સાત રંગોમાં વિભાજિત થાય. સાત રંગ કયા છે? જાની વાલી, પીનારા. એના માટે અંગ્રેજીમાં એક શબ્દ આપો છો યાદ રાખજો, વિબ ગિયર. ક્રાઇમ માટે સિક્વન્સ માં યાદ રાખો, આ શબ્દ આડાઅડા ન કરો. વી વાયોલેટ, આઈ ઇન્ડિગો, બી બ્લુ, જી ગ્રીન, વાય યલો, ઓ ઓરેન્જ, આર છે રેડ. સિક્વન્સ નું મહત્વ શું? સિક્વન્સ ભૂલાવી ન કરવા જોઈએ. એના માટે ધ્યાન રાખજો કે વાયોલેટ થી રેડ તરફ જતા તરંગ લંબાઈ વધે. હંમેશા યાદ રાખજે રાતા રંગની તરંગ લંબાઈ આવતી જાય,
વાયરલ ની તરંગ લંબાઈ સૌથી ઓછો છે તો મેં હું કીધું તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણ છે તો હવે સમજો વાયોલેટ થી રાતા તરફ જતા તરંગ લંબાઈ વધે તો વિચલન શું થાય બોલો શું થાય ઘટે એમ તો બે વચ્ચે હું જાય વ્યસ્ત થશે સૌથી ટૂંકી તરંગ લંબાઈ કેની તો વાયોલેટ સૌથી ઝાઝી તરંગ લંબાઈ કેની તો રેડ ની તો વિચલન વિશેનો સંબંધ હું લખી શકે તો કે વિચલન delta of violet deviation of violet is definitely and always greater than deviation of red color approximately right to aya that baki na rang mate pan aa rite poche pan tame jano jo tarang lambai no aa chadto kram jo yaad rakhjo me hero mari likho ja chadto kram ana aa me deviation no utarto kram right okay chotho sauthi important પ્રિઝમ ની બાકી 50% દે આ એક મુદ્દા પર આધારિત છે ચોથો મુદ્દો છે આપાત કોણ આ થોડું વિચિત્ર છે વિચિત્ર એટલે માટે કે એ ભૌતિક રાશિ છે ડેલ્ટા 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 આપણું ડેવિએશન ઈ એન પર આધાર રાખે એ પર આધાર રાખે લેમ્બડા પર આધાર રાખે પણ એનો સંબંધ નક્કી છે કાં તો સંક્રમણમાં કાં તો વ્યસ્ત પ્રમાણ પણ આ થોડું વિચિત્ર છે એ પાછું કારણ તમે સમજો અને હું તમને કારણ પ્રેક્ટિકલી સમજાવવાનો પ્રયત્ન કરીશ ધ્યાન આપજો આપાત કોણ ની સાથે સાથે વિચલન કોણ માં ફેરફાર થાય છે મેં હું લખું છું ફેરફાર થાય છે બહુ સ્માર્ટલી વાક્ય લખ્યું છું ફેરફારમાં બે આવે વધારો આવે અને ઘટાડો આવે અહીં આપણે એવું થઈ ગયું અહીં હું લખ્યું કાસમ પ્રમાણે એક વધે એટલે બીજું વધે આમાં કેવું કે એક વધે એટલે બીજું વધે પણ આમાં એવું નથી કે આપાત કોણની સાથે સાથે વિચલન કોણમાં ફેરફાર થાય છે હવે હું બધું ખાસ ધ્યાન દેને વ્યવસ્થિત સમજો નોંધના સ્વરૂપે લખાવો છું એ નોંધ યાદ રાખજો નોંધ આ ચોથા મુદ્દાને રિલેટેડ છે નોંધનો ટાઇટલ એવો છે વિચલન કોણ વર્સેસ આપાત કોણ આલેખ બહુ ઓછા વિદ્યાર્થી આલેખ સમજી શકે છે વાય એક્સિસ પર વિચલન કોણ લીધો છે x એક્સિસ પર આપણે લીધો છે આપાત કોણ તો આપણે ગ્રાફ વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણ માં જોવા છે હવે હું તમને જે માહિતી આપું છું ને એ એક્સપેરિમેન્ટ પરથી લીધેલી માહિતી છે દાખલા તરીકે એક્સિસ એક્સ એક્સિસ પર કોણ છે તો આપાત કોણ છે જેમ 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 તમે એક્સ એક્સિસ પર આગળ વધો એમ આપાત કોણ મૂલ્ય વધતો જાવ છો જેમ જેમ વાય એક્સિસ પર આગળ જતા જાવ એનું શું થશે તો કે વિચલન કોણ મૂલ્ય વધતો જાય તો હું તમને અમુક રીડિંગ આપું છું અવલોકન આપું છું એ અવલોકનના આધારે આ ગ્રાફ તમે બહુ વ્યવસ્થિત અને સરખી રીતે સમજી શકશો આપાત કોણ છે 25 ડિગ્રી અને 5-5 ડિગ્રીના મૂલ્ય આપણે જો વધારે થતો તો 30 ડિગ્રી 35 ડિગ્રી 40 ડિગ્રી 45 ડિગ્રી 50 ડિગ્રી હવે વિચલનનું જે મૂલ્ય આપણે જોવા મળે છે એ વિચલનના મૂલ્ય કંઈક આવા જોવા મળે છે 50 ડિગ્રી 40 ડિગ્રી 36 ડિગ્રી 38 ડિગ્રી 42 ડિગ્રી અને 54 ડિગ્રી ઓશિયા વિદ્યાર્થી હોય એ તરત સમજી જાય આલેખ નેચર તરત સમજી આ બધું વિશિષ્ટ જો 25 30 35 40 45 50 એનો મતલબ આપાત કોણ જે છે એ મતલબ સતત વધતો જાય છે સતત વધતો જાય પણ તો વાય અક્ષનું મૂલ્ય જો એટલે વિચલન કોણ વધારે છે ઓછા આપાત કોણે વિચલન કોણનું મૂલ્ય મોટું છે 50 પછી કોઈ તો 40 પાછો કોઈ તો 36 પછી ધ્યાન દીજો 38 થી તો 36 થી 38 એટલે વહી થયું 38 થી 42 વહી થયું 42 54 વહી થયું એનો મતલબ કે એક ભૌતિક રાશિ વિચલન કોણ આપાત કોણ પર અલગ અલગ રીતે આધાર રાખે છે ક્યારે વધે ક્યારે ઘટે એટલા માટે મેં કીધું આ ટોપિક થોડો સમજવો જેવો છે હવે આ લેન આપણે પ્લોટ કરી આ રેન્ડમ રીડિંગ છે આ
તમારે નોટ પર લખવાની જરૂર નથી ખાલી સમજૂતી માટે કોઈ રેફરન્સમાં મૂલ્ય નથી સમજ એટલા માટે આ પ્રકારનો એક અર્થ સંગ્રહકાર સરસ મજાનો આલેખ બનશે રાઈટ તો અહીં તમે જોઈ શકો છો આલેખમાં જો આ પદકોનું મૂલ્ય નાનું છે ત્યારે આ બાજુ કે તો વિચલન કોણ મૂલ્ય વધારે છે હવે જેમ 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 આ પદકોનું વધતો ગયો જોયું વિચલન કોણ ઘટતો ગયો અને ફરીથી અહીંથી જ્યારે આ પદકોનું તો વધવાનું છે ને સતત અહીં જોઈ લો સતત વધે છે પણ હવે તો જો જેમ આ પદકોનું વધે એમ પાછું વિચલન થતું થઈ ગયું વધતો ગયું ઉતરસ ભેજા રાઈટ તો આ એક સરસ મજાનો આલેખ છે આલેખ પ્રોટીન શીખવા જેવો મુદ્દા ક્યાં ક્યાં છે તો આલેખમાં આ બિંદુનો ધ્યાન દીધો આ ગ્રાફમાં સૌથી નીચેનો બિંદુ છે એનો મતલબ એવો થાય કે આ જગ્યાએ જે વિચલન છે એ સૌથી ઓછો છે ન્યૂનતમ પ્રિઝમની ભાષામાં એને ન્યૂનતમ વિચલન તરીકે ઓળખવામાં આવે છે અને એની સંજ્ઞા છે ડીએમ સંજ્ઞા શું છે ડીએમ યાદ રાખજો પૂછાય છે પરીક્ષામાં બરાબર તો આ એક એવો ખૂણો છે આપાતકોણ કે જ્યારે આપણને વિચલન કેવું જોવા મળે છે ન્યૂનતમ અહીંયા હું તમને કહું તો આ 36 ડિગ્રીના બિંદુને ધ્યાન દીજો આ બધામાં નાના નાના 36 ડિગ્રી બની છે તો આને તમે કહી શકો કે આ શું છે ન્યૂનતમ વિચલન ન્યૂનતમ વિચલન ઓકે પ્રયોગ એવો સૂચવે છે કે જ્યારે ન્યૂનતમ વિચલનની સ્થિતિ પેદા થાય ત્યારે આપાત કોણ અને નિર્ગમન કોણ બે એક સમાન હોય બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઊંચાઈ તો બિંદુ A અને B ની ઊંચાઈ હતી છે y અક્ષ પર એનો મતલબ શું થયો કે એનું વિચલન એનો ડેલ્ટા 1 નામ આપી દો કે વિચલન બે નું હરખ છે જો બિંદુ A હોય તો વિચલન ડેલ્ટા 1 B આગળ વિચલન કેટલું છે ડેલ્ટા 1 પણ ધ્યાન દેજો એક જ હરખો વિચલન બે અલગ અલગ આપાત કોણે મળ્યો આ બીજો અગત્યનો મુદ્દો પહેલો અગત્યનો મુદ્દો હું ન્યૂનતમ વિચલન સિવાયના વિચલન કોણ માટે આપાત કોણના બે જુદા જુદા મૂલ્ય મળે છે આપાત કોણના બે જુદા જુદા મૂલ્ય મળે છે આપાત કોણના બે જુદા જુદા મૂલ્ય મળે છે આજ જો હું તમને પ્રેક્ટિકલી સમજાવવાનો પ્રયત્ન કરું ધ્યાન દેજો આ પ્રિઝમ છે પ્રિઝમમાં એક પ્રકાશ કિરણ આપણે આપાત કરી આ લંબ ગ્રો કર્યું આગળ એમ કે હું કીધું જો બધું આ પ્રકાશનું કિરણ અહીંયા પ્રિઝમના પાયાને સમાંતર થઈ ગયું મેં કીધું પ્રિઝમની અંદર કિરણ પાયાને કેવું થઈ ગયું સમાંતર થઈ ગયું તો આ બીજો ખાસિયત છે કે જ્યારે ન્યૂનતમ વિચલનની સ્થિતિ હોય ન્યૂનતમ વિચલનની સ્થિતિ એટલે 99% કિસ્સામાં પ્રિઝમની અંદર પ્રકાશનું કિરણ પાયાને સમાંતર થઈ ગયું પાયાને કેવું થઈ ગયું સમાંતર પાયો જે છે એને કેવું થઈ ગયું સમાંતર થઈ ગયું અને આ નિર્ગમન પામતું ગયું તો લંબ સાથેનો જે ખૂણો છે એને આપણે શું નામ આપ્યું આ બીજા લંબ સાથેનો જે ખૂણો છે એને આપણે શું નામ આપ્યું આ આપાત કોણ છે અને આ કોણ છે તો કે નિર્ગમન કોણ તો પહેલો આપણે એ જોઈ ગયા આ ઇઝ ઇક્વલ ટુ શું છે ઇ છે ન્યૂનતમ વિચલન માટે ન્યૂનતમ વિચલન સિવાયનો કોઈ દાખલો લઈ લે દાખલા તરીકે આપાત કોણ છે ઇ છે 25 ડિગ્રી આ બીજા કોણ બીજા જરૂર અને નિર્ગમન છે કંઈક માની લ્યો કે તરીકે આ સ્થિતિમાં ડેલ્ટા આપણને 35 ડિગ્રી જેટલો મળે છે તો ગતિપથની પ્રતિવર્તિતા યાદ કરો પ્રકાશમાં તમને શીખવાડવું છે કે પ્રકાશના કિરણને આપણે અહીંયાથી આપાત કરાવી તો આ આપાત કોણ અને આ નિર્ગમન કોણ હવે દિશા બદલી અને કોઈ વિદ્યાર્થી એમ કહે કે સાહેબ પ્રકાશનો કિરણ અહીં
થી આવે તો તો ના થોડું પડે પ્રકાશો ગણ માં થી આવે તો એ સ્થિતિ માં જી ઈ છે ઈ હું થી કે મોટર આઈ થઈ જાય કેટલું ભીતર રાઈટ અને જી આઈ છે ઈ હું થી તો ઈ થઈ જાય 25 ડિગ્રી એટલે મતલબ કે આપાત કોણ જે 25 ડિગ્રી છે ત્યારે વિચલન 35 ડિગ્રી અને 25 ડિગ્રી અને આપાત કોણ આ બાજુ થી ના બોલા આપાત કોણ છે 42 ડિગ્રી છે ત્યારે વિચલન કેટલું થશે 35 બોય બહુ અગત્યનો મુદ્દો છે જે તમારે સમજવાના છે રાઈટ તો આ બધી ચર્ચા થી વિચલન કોણ આપાત કોણ પર કઈ રીતે આધારિત છે મેં ખાલી જોતો હું તો હમણે એવું ટેક્સ્ટ બુક માં બહુ ઓછી માહિતી છે પણ લિનિયરિટી માં જો એટલે બધું આના પરથી સમજે છે બરાબર હવે આપણે આ વિડિયો નો બીજો પાર્ટ ઉતારવાનો છે કે ભાઈ પ્રિઝમ કોણ એટલે કે એ બરાબર વિચલન કોણ ડેલ્ટા આ બે ની મદદ થી આપણે પ્રિઝમ નો વક્રી કોણ એન કઈ રીતે શોધી શકીએ અને એના માટે થિયરી છે હવે હું જે હેડિંગ આપો એ હેડિંગ આના માટે છે કે આપણે એક પ્રિઝમનો વક્રી કોણ શોધવો છે કે જે આપણે ન્યૂનતમ વિચલનની સ્થિતિમાં હાંસલ કરવાનો પ્રયત્ન કરશો समीकरण एक पर
समीकरण एक पाहो भेद पड़ते हो तो के विचलन न्यूनतम चल पेलो तो समना पड़ेगी या ले विदा तो ने समना हो आगे तो डी बराबर i बराबर e से એટલે e ની જગ્યાએ મે હું લખી દઉં i શરત છે બેટા i બરાબર હું લખી દઉં e એટલે જ્યાં e હતો મે ક્યાં લખી માઈનસ a રાઈટ હવે આમાંથી i ને કરતા કરો તો તમે જાણો લા માઈનસ છે આ બાજુ આવી જાય તો પ્લસ i ને i કેટલા થઈ જાય તો 2 હોય એના બરાબર dm + a રાઈટ માટે i ને કરતા બનાવો તો બગડો એ છેદમાં તો કે dm + a / 2 આ મળી ગયો આપણને આ પાથ કોણ અને કીધે સમીકરણ નંબર 3 ઓછા છોકરો એમ કહે કે સાહેબ હું પ્રોસેસ કરે ખબર પડી આ હું કરો હોય તો આપણે જોઈએ પ્રિઝમ નો વક્રી ભવના અને દુનિયા મેં એક વ્યક્તિ જે આપણે શીખવાડે કોણ સ્નેલ સ્નેલ ના નિયમ માટે હું કહે આ પાથ કોણ જોઈએ વક્રી ભૂત કોણ જોઈએ રેડી ઓકે તથા न्यूनतम विचलन की स्थिति में आर वन ने आर टू का मूल्य हर को है कितना हर को तो कि आर जितना भारी है बे हर का है आर जितना माने समीकरण बे प्रति समीकरण दे प्रति ध्यान दीजिए आर वन ने आर टू बे हर का कितना जितना तो कि आर जितना तो हम लोग है आर बता आर बराबर के यानी मतलब के 2r बराबर a माटे r की करता तो ना वो होते a by 2 very good आप आज कौन बनी क्यों वक्री बहुत कौन बनी क्यों तो सवाल आई चल प्रिज्म का वक्री कौन है मरे तारी लगे प्रिज्म का वक्री कौन है जे n 2 बाहर जे हवा से क्या वक्री कौन है जे n 1 नवन बता के सम आप रसेलो बस में जे प्रिज्म जे ये कांच ना बने तो वो जे बीजा माध्यम में होई होगी ना बीजा माध्यम में होई होगी अबे स्नेल नियम બિંદુ Q આગળ માની હો બિંદુ R આગળ માની હો કોઈ ચિંતા હોય છે નથી પણ તો બિંદુ Q આગળ સ્નેલ નો નિયમ લગાવો જ સ્નેલ નો નિયમ હા એ બધું શીખવડો તો એક જ વસ્તુ તરે યાદ રાખવાની છે બાર Q માધ્યમ છે તો કે હવા એનો વક્રી ગુણાંક n1 ત્યાં કયો ખૂણો બન્યો તો કે i તો મૂલ્ય લખની n1 गुणाकार में sin i जे माध्यम में वक्री बना न्या दंदा कोणा नो sin ई बे कोणा बराबर आ 30 डिग्री तो तने समझा માટે લીધા હતા ઓ હવે બીજો માધ્યમ શું છે તો કે n2 ન્યા બંતો કોણ કયો જો જો કયો છે આ તો હું લખે sin i હવે આપણે ગોતવાનું શું છે તો કે n2 ગોતવાનું છે રેડી તો n2 ના કરતા બરાબર n1 ને છેદ માં જાવ એટલે n2 નો છેદ માં n1 થઈ ગયો આજા નીચે હોય ગયો r ને આ બધું લઈને આના છેદ માં રાઈટ તો અહીં નીચે લખો છો n2 ના છેદ માં n1 sin i ના છેદ માં sin r આપણે ક્લાસ માં શીખી ગયા હું આને હું કહેવાય માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી માં લખાય કે n2 1 sin હમણા ભારતીય સંવિધાન અનુસાર કોઈ તો આ પાથ આ ઓકે દેખી ગયો હું તો કે dm + a / 2 ના છે તો sin આ મૂલ્ય હમણા કોઈ જો આ એ વાય એ એટલે કોલી જે કોલી ને આ એક સૂત્ર વાળા દે જાજા દાખલા પૂછે ને પ્રશ્ન ન હોય તો ચેક કરી લેજો કે આ વર્ષનો પ્રશ્ન રાઈટ આ દીધે પ્રિઝમનો વક્રી ભવના પ્રિઝમનો વક્રી ભવના કે 1 2 બારના માધ્યમની સાપેક્ષે હવે એક વસ્તુ યાદ રાખજો એમાં હું હંમેશા આ જે શબ્દ લખો તો વક્રી ભવના એમાં પ્રિઝમનો વક્રી ભવના બારના માધ્યમની સાપેક્ષે એટલે બારનું માધ્યમ ગમે હોય કે આપણે જો પ્રમેય બે દાખલા હારા હતા 9.6 અને 9.22 વધીને ડ્રાઈ જોજો સૂત્ર આ જ રહે બહુ મજાના દાખલા છે તો યાદ એટલો રાખજો કે n2 પ્રિઝમનો અને n1 જે છે આ સૂત્ર તો આ સૂત્ર તમને ભુલાઈ જતો હોય તો બેઝિક યાદ રાખવા માટે આ સૂત્ર યાદ રાખજો દુનિયાનો દુનિયા ગ્રોથ આપતો હોય છે સૂત્ર આવતો હોય પ્રિઝમ ના દાખલા માં નહીં ઓ અચ્છે નો તો એના વિડિયો કરો કરીએ ખૂબ પાતળા પ્રિઝમ માટે ખૂબ પાતળા પ્રિઝમ માટે ખૂબ પાતળા પ્રિઝમ કે હોય આ જે આપણે ડ્રો કરીએ આ રેગ્યુલર પ્રિઝમ કે પાતળો પ્રિઝમ છે આવો તો ખબર પડી કે કોણ બોલવાનો છે એ અને પાતળા પ્રિઝમમાં વિચલન પણ ઓછું થાય યાદ રાખજો પાતળા
માં વિચલન પણ ઓછું જોવા મળે છે. અરે યાદ રાખે પૂછાય છે એમસીક્યુમાં તો ખૂબ પાડવા પ્રિઝમ માટે આપણે શીખી ગયા sin theta is approximately equal to theta. Ready? આ સૂત્રનો ઉપયોગ કરીએ n પ્રમાણે શું થાય? n પ્રમાણે is equal to sin theta ની જગ્યાએ ખાલી theta લખીએ તો શું થાય? dm plus a by 2. ready? છેદમાં ખાલી ખૂણો લખીએ તો શું થાય? a by 2. બે માં બગડો બગડો હોય તેવું થઈ ગયા. ઓકે તો શું લખાય? n 21 is equal to a plus dm. એના છેદમાં એ બે આ માં બગડો થાય તો n 21 ગુણાકારમાં a is equal to a plus d. હવે આપણે જોઈએ છે ન્યૂનતમ વિચલન, રાઈટ? તો છેલ્લું સમીકરણ dm ને કરતા બનાવો તો શું થાય? a plus આમ ની કોર આવે તો માઇનસ, તો a એને ગુણાકારમાં n 21 માઇનસ a, બે માંથી કોમન કોણ નીકળી ગયો તો કે a. આમ સાબિત થઈ ગયું કે ખૂબ પાતળા પ્રિઝમ માટે વિચલન કોણ કેટલો, ન્યૂનતમ વિચલન કેટલો, તો n 21 માઇનસ 1 ઇન્ટુ a. બહુ કામના ગતિના સમીકરણો છે, બરાબર? એક વાર આખો એક વિડિયો ફરીથી વ્યવસ્થિત ચેક કરજો. આપણે બે વસ્તુ સાબિત કરી દીધી. કઈ કઈ? કે એક તો વિચલન કોણ કઈ કઈ ભૌતિક રાશિઓ પર આધારિત છે, ચાર ભૌતિક રાશિઓ પર આધારિત છે, એમાં ચોથી માટે આલેખ બનાવેલો છે આપાત કોણ, સોરી આ વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણ આલેખ. અને પછી હું શીખા તો કે ન્યૂનતમ વિચલનની સ્થિતિમાં પ્રિઝમ દરમિયાન વક્રી ભાવન કઈ રીતે શોધો. ખાલી આપેલી માહિતીનો ઉપયોગ કર્યો બેવી માહિતી છે નહીં. ઓકે, આજ માટે આટલું એનફ છે. થેન્ક યુ.